નસવાડી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ કોમ્યુનિટી હોલમાં તૈયાર થતી વર્ષ 2023 સારા પ્રવેશ મહોત્સવમાં 400 જેટલી સાયકલ એક વર્ષ પછી આદિવાસી બાળકીઓને આપવામાં આવશે. જ્યારે ગામ પંચાયતનો કોમ્યુનિટી હોલ જર્જરિત હાલતમાં હોવાથી છતમાંથી વરસાદી પાણી પડતા સાયકલના સ્પેરપાર્ટોને નુકસાન થવાનો ભય છે. જ્યારે કોમ્યુનિટી હોલ ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થિતિમાં છે. નસવાડી હાઈસ્કૂલના કૌપાણમાં ગ્રામ પંચાયતનો કોમ્યુનિટી હોલમાં કેસરી કલરની સાયકલોનું મટીરિયલ આવ્યું છે અને આ મટીરિયલ ફિટ કરીને સાયકલ બનાવવામાં આવી રહી છે. સાયકલમાં ગુજરાત સરકારનું સ્ટીકર અને સારા પ્રવેશ મહોત્સવ 2023નું સ્ટીકર મારેલું છે. જ્યારે હાલ તો 2024નો પ્રવેશ મહોત્સવ થોડા દિવસમાં શરૂ થવાનો છે. આ સાયકલો ફિટ કરવા મધ્યપ્રદેશથી કારીગરો આવ્યા છે અને કોમ્યુનિટી હોલમાં સાયકલો બનાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આદિવાસી કન્યાઓને શિક્ષણ મેળવવા શાળાએ આવવા જવા માટે સાયકલો આપી છે, જેને લઈ વર્ષ 2023ના પ્રવેશ મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને સાયકલ આપવાની હતી, પરંતુ તંત્ર દ્વારા સાયકલો આપવામાં આવી ન હતી. એક વર્ષ બાદ 2023ની સાયકલો આપવા માટે હાલ નસવાડી ખાતે કોમ્યુનિટી હોલમાં સાયકલોનું ફિટિંગ ચાલી રહ્યું છે. જ્યારે આ બાબતે આદિજાતિ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે નસવાડી તાલુકામાં ગયા વર્ષની સાયકલો આવી ન હતી, જ્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા સાયકલ આપવાની યોજના અમલમાં મૂકી છે, પરંતુ અધિકારીઓ એના પર ધ્યાન આપતા નથી. એક વર્ષ સુધી વિદ્યાર્થીનીઓને સાયકલ માટે રાહ જોવી પડે છે. અમુક વિદ્યાર્થીનીઓ અભ્યાસ પણ છોડી મૂકે છે તો કેટલાક વિદ્યાર્થીનીઓ બીજા અન્ય જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરવા જતી રહેતી હોય છે. ત્યારે આદિજાતિ વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે સરકારની યોજનાઓ ફારસરૂપ સાબિત થઈ રહી છે તેવું હાલ તો સાબિત થઈ ગયું છે. જ્યારે આ સાયકલો જે કોમ્યુનિટી હોલમાં ફિટિંગ કરવામાં આવી રહી છે તે કોમ્યુનિટી હોલની છતમાં તિરાડો પડી ગઈ છે, જેથી વરસાદી પાણી નીચે ટપકી રહ્યું છે, જેથી સાયકલોના સ્પેરપાર્ટને નુકસાન થવાની સંભાવના છે. હાલ વહીવટીતંત્ર અને લાલ્યવાડી બહાર આવી છે. જ્યારે એક વર્ષ સુધી આ સાયકલો ક્યાં હતી અને કેમ એક વર્ષ પછી સાયકલો આપવામાં આવી રહી છે તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. લારકા પઠાણ, ચોડેશ ટીવી, નસવાડી. નસવાડી હાઈસ્કૂલ ખાતે આવેલ કોમ્યુનિટી હોલની ઓચિંતી મુલાકાત લીધી છે. આ નસવાડી હાઈસ્કૂલમાં બનાવેલ કોમ્યુનિટી હોલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને એના સ્લેબની હાલત જોઈએ તો ખૂબ જ જર્જરિત છે. આ કોમ્યુનિટી હોલમાં ગુજરાત સરકાર દ્વારા તમે જોઈ શકો છો 2023માં ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થિનીઓના લાભ માટે આપવામાં આવેલ સાયકલો, જે 400 ઉપરાંત સાયકલો છે, તે અહીંયા બિનવારસી હાલતમાં ધૂળ ખાતે હાલતમાં પડી રહી છે. ખરેખર સરકાર યોજનાઓ બનાવે છે અને પ્રવેશોત્સવમાં આ સરકારી લાભો આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, પરંતુ 2023થી આજે 2024 પૂર્ણ થવા આવ્યું તેમ છતાં આ સરકારી સાયકલોનો લાભ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચેલ નથી. ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીનીઓ 5-5, 7-7, 10-10 કિલોમીટર સુધી પગપાળા ચાલીને અભ્યાસ કરવા માટે જતી હોય છે, પરંતુ આ સરકારનો તંત્ર એટલો બધો બેજવાબદાર અને એટલો બધો નિષ્ફળ છે કે ખાલી ઓફિસમાં બેસી અને એસી ઓફિસમાં બેસીને અવાજ ખાય છે, પરંતુ એમને આ લાભો જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડવાની ખબર નથી પડતી. એટલે સરકાર આવા બે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લે અને આ જે સાયકલો છે તે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ પાસે પહોંચે.